નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઇવ ક્વેશ્ચન એમાં આજે આપણે ભાગ નંબર સડસઠ જોવાના છીએ અને મિત્રો આ પ્રશ્નો છે એ અવારનવાર પરીક્ષામાં પણ આપણે પૂછાઈ ચૂક્યા છે તો મિત્રો આ વિડીયો છે એ તમે સંપૂર્ણ જોશો અને તમારા મિત્રોને પણ શેર કરજો અને વિડીયો લાઇક કરજો અને આમાં કોમેન્ટ અવશ્ય કરજો જેથી કરીને જે તમારા મિત્રો જે તૈયારી કરે છે એમને પણ આ વિડીયોનો લાભ મળી શકે તો જોઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ ગંગાસર સરોવર ગંગા સરોવર કયા જિલ્લામાં આવેલું છે તો ગંગા સરોવર છે એ અહીંયા ઓપ્શન આપેલા છે ચાર તો કે પેલું ઓપ્શન એ અરવલ્લી ઓપ્શન બી ડાંગ ઓપ્શન સી સાબરકાંઠા અને ઓપ્શન ડી બનાસકાંઠા તો જોઈએ મિત્રો આ ગંગા સરોવરથી ક્યાં આવેલું છે તો કે ભાઈ ઓપ્શન ડી બનાસકાંઠામાં આવેલું છે હવે મિત્રો આને રિલેટેડ જિલ્લાઓ પણ આપણે ચેક કરી લઈએ ભાઈ અરવલ્લીને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે ડાંગને કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે અને બનાસકાંઠા અને સાબરકાંઠાની તો જોઈ લઈએ મિત્રો તો અહીંયા આપણે બનાસકાંઠા આપેલું છે જેમની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છે છતાં પણ જોઈ લઈએ તો કે કચ્છ પાટણ મહેસાણા અને સાબરકાંઠા એમ કુલ ચાર જિલ્લાની સરહદ સ્પર્શે જોઈએ સાબરકાંઠા તો સાબરકાંઠામાં આવશે તો પહેલું તો બનાસકાંઠા બીજું મહેસાણા ત્રીજું ગાંધીનગર ચોથું અરવલ્લી એટલે કુલ ચાર જિલ્લાની સરહદ છે એમને સ્પર્શે આગળ જોઈએ ડાંગની પણ વાત કરી લઈએ મિત્રો તો ડાંગ આપણું અહીંયા આવેલું છે તો કે ડાંગને બીજા કયા કયા જિલ્લાની સરહદ સ્પર્શે એક તો તાપી અને બીજું નવસારી એમ બે કુલ જિલ્લાની સરહદ સ્પર્શતી હોય છે એવી જ રીતના ચોથું જોઈએ અરવલ્લી કે જે છેલ્લે સાત બનેલા જિલ્લા છે એમાંનો એનો સમાવેશ થાય છે અને જે આપણે અવારનવાર પરીક્ષામાં પણ પૂછાતું હોય છે તો અરવલ્લીમાં પહેલો આવશે સાબરકાંઠા બીજું આવશે ગાંધીનગર ત્રીજું ખેડા ચોથું મહીસાગર એમ કુલ ચાર જિલ્લાની સરહદ સ્પર્શતી હોય છે તો આ રીતના આપણે ક્યારેક જિલ્લાના પણ સરહદ બાબતે જો પ્રશ્ન આવે તો આપણે સરળતાથી આવડી જાય આગળ જોઈએ પ્રશ્ન નંબર બે કલ્યાણ રાજ્યમાં મૂળભૂત લક્ષણો કયા છે તો કલ્યાણ રાજ્યમાં કયા કયા લક્ષણો મૂળ માળખાકીય છે મૂળભૂત છે તો કે ઓપ્શન એ ગરીબી નિવારણ કાર્યક્રમ ઓપ્શન બી સામાજિક સેવા ઓપ્શન સી સામાજિક વીમો અને ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે જો કોઈ કલ્યાણ રાજ્ય હોય તો એની મૂળભૂત લક્ષણો પાયાગત છે એ લક્ષણો કયા છે તો કે આપેલ તમામ એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે કયા કયા તો કે ભાઈ ગરીબી નિવારણ કાર્યક્રમ યોજાવા જોઈએ સામાજિક સેવાના કાર્યક્રમો યોજાવા જોઈએ અને સામૂહિક વીવા વીમાની છે એ પણ વ્યવસ્થા ત્યાં હોવી જોઈએ આ એક કલ્યાણ રાજ્યના છે એ મૂળભૂત લક્ષણો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ કે ભાઈ અરીસામાં અંગ્રેજી કેપિટલ અક્ષરો જોવામાં આવે તો કેટલા અક્ષરો છે એ સરખા દેખાય છે એટલે કે જો તમે કોઈ અરીસામાં છે એ બીસીડીના જે આલ્ફાબેટિક જે અક્ષરો છે એમને તમે અરીસામાં જોવો છો તો કેટલા અક્ષરો એવા છે કે જે છે એવા જ તમને જોવા મળે છે તો મિત્રો આપણે અહીંયા એબીસીડી લખીએ એટલે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે આ આપણા મિત્રો છવ્વીસ એ બીસીડીના લેટર છે હવે જોઈએ મિત્રો કે ભાઈ કેટલા અક્ષરો એવા છે કે જે એ બીસીડીમાં જોતા એમાં કોઈ ફેરફાર થતો નથી અને મિત્રો આપણા અહીંયા સવાલમાં પણ આપણે શું કીધું છે તો કે ભાઈ કેપિટલ એટલે કે આપણે એ બીસીડીના કેપિટલ અક્ષર જોવાના છે અહીંયા આપણે ઓપ્શન પણ આપેલા છે કે ભાઈ ઓપ્શન એ દસ ઓપ્શન બી અગિયાર ઓપ્શન સી બાર અને ઓપ્શન ડી તેર એટલે એવું કહી શકાય કે ભાઈ દસ થી તેરની વચ્ચે છે એ અક્ષરો હશે કે જે આપણા એબીસીડી ના જે અક્ષરો છે એ કેવા હશે તો કે અરીસામાં જોતા પણ એવા જ રહેશે તો જોઈએ મિત્રો તો કે ભાઈ પ્રથમ એ આપેલો છે તો કે ભાઈ એને જો આપણે અરીસામાં જોઈએ તો કેવો રહેશે કે ભાઈ આપણે અરીસો મૂક્યો હોય તો અરીસામાં મૂકતા એનું પ્રતિબિંબ પણ કેવું જ મળશે તો એવું જ મળશે જે છે એવું જ મળશે એટલે આ પ્રથમ આપણો અક્ષર કેવો બન્યો બન્યો તો કે એ આપણો પ્રથમ અક્ષર થશે હવે બી જોઈએ તો કે બી છે કેવો થઈ જશે તો કે આવો ઉલટાઈ જશે એટલે આ સાચું ગણશે નહીં એવી જ રીતના સી તો એ પણ ઉલટાઈ જશે ડી એ પણ ઉલટાઈ જશે પછી જોઈએ ઈ એ પણ આપણે અરીસામાં જોઈએ તો શું થઈ જાય ઉલટાઈ જાય એટલે આ પણ અક્ષર આવશે નહીં એવી જ રીતના એફ એ પણ નહીં આવે જી એ પણ નહીં આવે હવે એ જ જુઓ મિત્રો તો કે એચને તમે અરીમાં જુઓ તો બંને બાજુ કેવો હોય છે સરખો જ લાગે છે એટલે આપણે લખી શકાય કે બીજો કયો આવશે એ પણ અરીમાં જોતા એ સરખો આવશે હવે ત્રીજો આપેલો છે તો કે પણ આપણે જો જોઈએ તો જે છે એવો જ એવો આપણે જોવા મળે એટલે કે ત્રીજો અક્ષર આપણો કયો થશે આઈ ચોથો જોઈએ જે જે બદલાઈ જશે મિત્રો કે જેને જો આપણે અરીસામાં જોઈએ તો આમ આખું પાખ્યું એમાં આવી જશે એટલે આ આપણો કેવો બનશે ખોટો બનશે એટલે કે આ નહીં આવે કે પણ બદલાઈ જશે એલ પણ ઊંધો થઈ જશે હવે એવો એમ તો કે એમને જો આપણે રિસ્સામાં જોઈએ તો કેવો રહેશે કે જેવો છે એવો જ આપણો રહેશે તો એમ આપણો છે અહીંયા ગણતરીમાં આવશે કે એમાં કોઈ ફેરફાર થતો નથી હવે જોઈએ મિત્રો એન તો કે એનને છે જો અરીસ્સામાં જોવામાં આવે તો પાક્યુ આમ થઈ જાય એટલે કે બદલાઈ જાય છે એટલે કે આ આવશે નહીં ઓ તો કે ઓને તમે અરીસ્સામાં જુઓ તો એમાં કોઈ ફેરફાર થતો નથી એટલે એ આપણો સેમ આવશે એટલે આપણે ઓ લખી લઈએ પછી પી તો કે ભાઈ અરીસ્સામાં જોતા શું થઈ જશે તો કે આવું થઈ જશે પછી ક્યુ એ પણ બદલાઈ જશે તો કે આ બાજુ છે તો આ બાજુ આવી જશે પછી આર એ પણ બદલાઈ જશે એસ એ પણ બદલાઈ જશે હવે ટી તો કે ભાઈ ટી ને તમે અરીસામાં જોતા કોઈ ફેરફાર થતો નથી તો ટી આપણે અહીંયા લખી શકીએ એવી જ રીતના યુ તો કે ભાઈ બંને બાજુ પાખ્યા સરખા છે એટલે એનાથી કોઈ ફેરફાર થતો નથી અરીસામાં એ આવશે વી તો કે ભાઈ વી પણ એમાં સેમ આવશે પછી ડબલ્યુ એ પણ આવશે એક્સ એ પણ આવશે વાય મિત્રો તો કે વાય પણ આવશે મિત્રો કે ભાઈ આપણે આ રીતના લખતા હોય પણ કેપિટલમાં જોવા જઈએ તો વાય પણ આવશે કે આ બધા જ આવશે જેડ તો કે જેડ આવશે નહીં તો હવે જોઈએ મિત્રો કેટલા અક્ષર થાય છે કે જે આલ્ફા બેટિક કેપિટલ પ્રમાણે જોવા જઈએ તો જે છે એવા જ રીતના આપણે જોવા મળે છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો કે ભાઈ જે એ બી સીડી આપણી જે કેપિટલ અક્ષરો છે એમાંથી અગિયાર અક્ષર એવા છે કે જે અરીસામાં જોતા કેવા રહે છે કે જેવા છે જ એવા રહે છે હવે જોઈએ જો આપણો ઓપ્શન આપેલો છે એમાં જવાબ જોઈએ શું આવેલો છે તો કે ઓપ્શન બી એટલે કે જવાબ આપણો આવશે અગિયાર હવે મિત્રો તમારે છે એ જાતે પ્રયત્ન કરવાનો છે કે ભાઈ આ આપણે શેમાં જોયું તો કે અરીસામાં વાત કરી પણ મિત્રો જો આપણે એબીસીડીના જે આલ્ફાબેટિક અક્ષરો છે એમને જો પાણીમાં પ્રતિબિંબ જોવામાં આવે તો શું થશે તો કે કેટલા આવશે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે જે માંથી અક્ષરો છે એમાં આપણે પાણીમાં જો પ્રતિબિંબ જોવામાં આવે તો એમાં અગિયાર આવશે નહીં એમાં ફોર એક્ઝામ્પલ લો કે એ આ કેપિટલ છે જો એમને પાણીમાં જોવામાં આવે તો એ આવો જ દેખાશે કેવો દેખાશે ઊંધો એ દેખાશે એટલે કે જો કેપિટલ અક્ષરોને આપણે પાણીમાં પ્રતિબિંબ જોઈએ છતાં પણ એવું એને છે એવું ને એવું દેખાય એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે તો આમાં આપણો સાચો જવાબ શું આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે ચોથો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન પણ કહેવાય છે એટલે કે જે જમીનના પ્રકાર આપણે આપેલા છે એમાંથી કઈ જમીન એવી છે કે જે સ્વયં સ્વયં એટલે પોતાની જાતે ખેડાતી હોય એવી જમીન પણ કહેવામાં આવે છે આપેલા છે ઓપ્શન ઓપ્શન એ ગોરાડું ઓપ્શન બી કાળી ઓપ્શન સી કાપની જમીન અને ઓપ્શન ડી લોએસ જમીન તો કે ભાઈ જે આ જમીન સ્વયં ખેડાતી જમીન છે એ કયા કયો જવાબ આપણો આવશે તો કે ભાઈ ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે એટલે કે કાળી જમીન છે એને શું કહેવામાં આવે છે સ્વયં ખેડાતી જમીન કહેવાય છે એનું કારણ છે મિત્રો કે ભાઈ એમાં પાણીની સમસ્યા જે પાણીનો પાણી નથી મળતું આથી પોતે એ જમીન ઉપર ઘણા બધા તરડ તિરાડો પડી જાય છે આજથી એવું કહી શકાય કે સ્વયં ખેડાતી જમીન તરીકે એમને ઓળખવામાં આવે છે હવે મિત્રો આ બીજા જે જમીનના પ્રકાર છે એમની વાત કરી દઈએ તો કે ગોરાડ જમીન એટલે કેવી જમીન તો કે રેતાળ જમીન એટલે કે રેતાળ કાપની જમીન રેતાળ જમીન તરીકે ક્યાં કઈ છે તો કે ગોરાડુ જમીન છે મિત્રો આ ગોરાડુ આપેલો છે એટલે ધ્યાન આવી જ એક પ્રકાર આવે છે ગોરાટ એટલે બંને અલગ અલગ પ્રકારની છે એટલે ધ્યાન રાખીશું અને આપને ક્યાં જોવા મળે ગોરાડુ તો કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે એ ગોરાડુ જમીન જોવા મળે છે પછી જોઈએ કાળી જમીન તો કાળી જમીનના મિત્રો ત્રણ પ્રકાર પડે છે ઊંડી કાળી મધ્યમ કાળી અને કાળી આ ત્રણ પ્રકાર છે એમના પડે છે કયા કયા તો કે ભાઈ આ જે કાળી જમીન છે એમના કયા પ્રકાર ત્રણ પડે છે એક તો ઊંડી કાળી મધ્યમ કાળી અને છીછરી કાળી હવે મિત્રો ઊંડી કાળી જમીન છે એમાં ભેજનું પ્રમાણ કેવું હોય છે તો કે વધારે સંગ્રહ કરવાની શક્તિ રહેલી છે ઊંડી કાળી અને જે ક્યાં જોવા મળે છે તો કે દક્ષિણ ગુજરાતમાં આપને વધારે જોવા મળે છે પછી જોઈએ મધ્યમ કાળી તો કે ભાઈ મધ્યમ કાળી છે એ સર સાબરકાંઠા છે અરવલ્લી છે એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં જોવા મળે છે એવું આપણે કહી શકાય અને ત્રીજો પ્રકાર છે છીશરી કાળી એટલે કે એમાં કેવું હોય છે તો કે ભાઈ જમીનનું પડ છે કેવું હોય છે ઓછું હોય છે પાતળું હોય છે અહીંયા છે એથી એ કહી શકાય ફળદ્રુપ કેવી હોય છે ઓછી હોય છે શિસરી કાળી છે એ ફળદ્રુપ કેવી હોય છે ઓછી ફળદ્રુપ હોય છે એની સાપેક્ષમાં ઊંડી કાળી છે એ કેવી હોય છે વધારે ફળદ્રુપ હોય છે ત્રીજો ઓપ્શન જોઈએ મિત્રો મિત્રો જમીન તો ગુજરાતમાં તમને એમ પૂછે કે ભાઈ સૌથી વધારે જમીન કઈ આવેલી છે તો ગુજરાતમાં સૌથી વધારે જમીન કાપની જમીન આવેલી છે એટલે એમ કહી શકાય પચાસ ટકાથી વધારે જમીન છે એ ગુજરાતમાં કઈ કયા પ્રકારની જમીન છે તો કે કાપની જમીન છે હવે કાપની જમીનના પણ બે પ્રકાર પડે છે એક તો નદીના કાપની જમીન પેલો પ્રકાર કયો છે તો કે નદીના કાપની જમીન અને બીજો છે કિનારાના કિનારા અને મુખ ત્રિકોણના કાપની જમીન એટલે કે આ કાપની જમીનના બે પ્રકાર પડે છે કયા કયા એક તો નદીના કાપની જમીન અને બીજો કયો છે તો કે કિનારા અને મુક ત્રિકાણના પાક જમીન તરીકે ઓળખાય છે અને ચોથો પ્રકાર છે લોહેસ પ્રકારની જમીન કે જે મધ્ય ગુજરાતમાં જોવા મળે છે જે ખાસ કરીને ખેડા અને આણંદ જિલ્લાની વચ્ચે જેમાં ખાસ કરીને પ્રદેશ કોઈ ઓળખવો હોય ચોક્કસ તો કે ભાઈ ચરોત્તર પ્રદેશ કે જ્યાં આપણે તમાકુનો પાક છે એ સારા પ્રમાણમાં થાય છે એટલા માટે જ આ જે વિસ્તાર છે એને શું કહેવાય છે સોનેરી પાકનો મુલક એટલે કે જે તમાકુના પાકને લીધે એમને સોનેરી પાકનો મુલક તરીકે પણ ઓળખવામાં આવે છે અને ભારત ગુજરાતનો બગીચો તરીકે પણ ઓળખવામાં આવે છે અને ખાસ કરીને લોહેસ પ્રકારની જમીન છે એ ક્યાં આવેલી છે તો કે ચરોતર પ્રદેશમાં આવેલી છે હવે મિત્રો આ તમાકુના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ પાંચમો પ્રશ્ન તો કે આપણું રાષ્ટ્રીય ગીત સૌ ક્યાં ગવાયું હતું ઓપ્શન એ મુંબઈમાં ઓપ્શન બી સુરતમાં ઓપ્શન સી દિલ્હીમાં અને ઓપ્શન ડી કલકત્તા એટલે કે જે આપણું ગીત છે એ ક્યાં ગવાયું હતું સૌપ્રથમ તો કે ભાઈ કલકત્તામાં એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે ક્યાં ગવાનું હતું તો કે કલકત્તામાં ક્યારે ગવાનું હતું તો કે સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસો અગિયારમાં છે એ ગવાનું હતું ક્યારે તો કે સત્યાવીસ ડિસેમ્બર અગિયારમાં છે એ ગાવા ગાવામાં આવ્યું હતું અને આ કેટલામું કોંગ્રેસનું અધિવેશન હતું તો મિત્રો આપણે આ રીતના યાદ રાખીશું કે ભાઈ તારીખ કેટલી હતી તો કે સત્યાવીસ અને કેટલામું અધિવેશન હતું તો કે સત્યાવીસમું અધિવેશન હતું એટલે આ રીતના આપણે છે એ યાદ રાખીશું ક્યાં ગવાનું હતું રાષ્ટ્રગીત તો કે ભાઈ કલકત્તા અધિવેશનમાં જે સત્યાવીસમું અધિવેશન હતું જે ક્યારે ભરાણું હતું તો કે સત્યાવીસ ડિસેમ્બર ઓગણીસસો અગિયારમાં છે એ ભરાણું હતું અને મિત્રો ઓગણીસો અગિયારમાં એક મહત્ત્વની ઘટના પણ બની હતી કે ભાઈ ભારતની રાજધાની કલકત્તાથી ક્યાં ખસેડવામાં આવી હતી તો કે દિલ્હી છે એ ખસેડવામાં આવી હતી જ્યારે શું થયું હતું તો કે બંગાળના ભાગલા પણ રદ કરવામાં આવ્યા હતા અને બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ છે એ ભારતમાં આવેલો હતો તો મિત્રો આવી કંઈક માહિતી આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી ગયા છીએ તો મિત્રો તમે આગળના ભાગો પણ જોઈ લેશો જો હજી સુધી ના જોયા હોય તો અને મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત અસ્તુ